श्री वशिष्ठ विद्यालय वाव गुजराती माध्यम। हूँ गमित राहुल भाई धोरण एक थी पांच की अंदर चित्रकला सब्जेक्ट भणावु छू। तो आज धोरण चार नी अंदर आपणे वस्तुचित्र एटले के संगीतना साधनों आपणे दौरता शीखीशू। तो विद्यार्थी मित्रों, संगीतना साधनों नी अंदर तमने खबर ज छे घणा बधा एना वाजिंत्रो होय बराबर, पण एमांथी आपणे थोड़ाक वाजिंत्रो, धारो के अहीं वासड़ी बराबर, पछी शरणाई छे अने नगारू। नगारू एटले के तबला नथी, आ मोटी मोटू नगारू होय, घणू मोटू होय बराबर, एटले आने नगारानो उपयोग कर्यो छे। अने आ एनो जे एनो शू कहेवाय, जे लाकड़ी होय स्टीक होय एनाथी वगाड़वामां आवतो होय, तमे पिक्चरनी अंदर जोयुं ज होय, अथवा कोई मंदिरो होय एनी अंदर पण आ रीतना वाजिंत्रो होय, शरणाई पण होय बराबर। तो आपणे एक एक करीने कई रीतना दोरवानुं छे एनुं हुं तमने मार्गदर्शन आपीश। तो सौथी पहला तमे आ क्रम जोई लो, उपरना एक बे ने त्रण। तो खास करीने जे नगारानो क्रम आप्यो छे ए आपणे खास साचवीने दोरवानुं छे, अर्धवर्તુળની અંદર ઉપયોગ કરવાનો છે એટલે। તો સૌથી પહેલા વાસણી તમારા સ્કેલનો ઉપયોગ કરીને જ દોરવાનું છે। જો વાસણી જે છે એ નીચેનો થોડોક ભાગ, એને જે આપણે હવા અને ફૂંક જે મારી એ ભાગ થોડોક પટલો હોય બરાબર, એટલે એ આને આ રીતે વાળજો બરાબર। પછી એના અહીંયા ઉપર કાણા હોય, અલગ અલગ અવાજ સૂર માટે એ ઉપરથી દાબતા હોય, જેથી કરીને એનો અવાજ કે એટલે સૂર જે બહાર નીકળતા હોય બરાબર। તો આપણે ગણવાના નથી અહીંયા, આ રીતે પાંચ છ આશરે આમ તમારે દોરી દેવાના છે, કારણ કે આ ચિત્ર છે એમ। તો એના જે આ જે કાણા આપ્યા હોય એના જે જે જાણકાર હોય ને એના જ ખબર હોય સારી રીતના, કે કેટલા એના જે હોલ આપ્યા છે। અને આપણી રીતના થોડીક એને ડિઝાઇન આપી દેવાનું છે, બરાબર। આની અંદર આપણે બીજી પણ એક લાઈન આપી છે, પણ આપણે નથી કરી, તમારી પાસે મોટું તમે સાધન દોરો તો આ વસ્તુ કરી શકો છો। પછી શરણાઈ, તો શરણાઈ માટે જો એક સૌથી પહેલાં એક લાઈન છે ને, આ લાઈન એકદમ સીધી દોરવાની છે, આ લાઈનને સીધી દોરવાની છે, અને આ બીજી લાઈન છે એને આપણે થોડી ક્રોસ એટલે કે વી ફોર વાયોલિન ટેપ દોરવાની છે આ રીતે। આ રીતે આમ આ લાઈન સીધી જ રાખવાની, પછી શું કરવાનું છે અહીંથી આમ વળાંક આપી દેવાનો છે। હવે અહીંથી પણ આપણે આને આ રીતે સીધી લાઈન કરી નાખવાની પહેલાં, જો હવે અહીંયા ત્રણ લાઈન આપી છે, પછી વચ્ચે આ જે વચ્ચેની લાઈન છે ને આ રીતે તમને ડટ બતાવ્યા છે મેં, ત્યાં આ રીતે ડિઝાઇન હશે એની કંઈક પણ અહીંયા આપ્યું છે। હવે જે આ લાઈનનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે તે તમને જણાવી દઉં, જો અહીંયા આ રીતે ઉપસેલો ભાગ હોય ડિઝાઇનનો ભાગ, હવે જો આગળ જે એનું આ રીતે વી વીના શેપની અંદર આમ જો બહુ મોટું નથી કરવાનું, આમ થોડુંક જ બરાબર। પછી શું કરવાનું છે આ રીતે આમ રાઉન્ડ જો આમ આ રીતે કરી નાખવાનું। પહેલાંના સમયની અંદર મેરેજ લગ્ન હોય અથવા રાજા મહારાજાના એ લોકોના દરબારમાં આ વાજિંત્રનો ઉપયોગ કરતા સંગીત માટે, અત્યારે તો લેટેસ્ટ બધા સાધનો આવી ગયા એટલે કદાચ ઓછો ઉપયોગ થતો હોય, પણ હજી ઘણા જે જૂના પિક્ચરને એવો જે આવતા ને એની અંદર આ વસ્તુનો ઉપયોગ એ લોકો કરતા। હવે નગારું જો આ રીતે અર્ધવર્તુળ તમારે દોરવાનું છે સૌથી પહેલાં, પછી શું કરવાનું, અર્ધવર્તુળ દોરાઈ ગયા પછી એને ફરીથી આ રીતે કરી નાખવાનું, પછી એને ડબલ
આમ રાઉન્ડ ફેરવવાનો છે. જો આ જો તમારા નીચેનો ભાગ હજી મોટો રાખવો હોય તો પણ તમે આ રીતે, જો તમને બતાવી દઉં છું, આ રીતે હજી મોટો તમે ભાગ પણ કરી શકો છો. આમ પછી આ તમને ભાગ મોટો રાખવો હોય તો પછી આ વચ્ચેનું સાફ કરી દેવાનું, અને નાનો ભાગ રાખવો હોય તો પણ વાંધો નહીં. તમને બેવ રીત બતાવી દઉં છું. ચાલો ઓકે. હવે જો નીચે એનું બેઠક હોય, આ નીચે જો અર્ધ વર્તુળ હોય એટલે એ સરખી રીતના એની બેઠક મળતી નથી. ઓકે, તો અહીંયા એને બેઠક બનાવવા માટે આમ બનાવી દેવાનું. હવે આની પણ ડબલ લાઈન તમે કરી નાખો. ઓકે, જો પછી વચ્ચે ઓકે. હવે જે અંદરનું, અંદરની લાઈનો છે એ દોરી હોય, બરાબર, સરસ મજાની દોરી હોય તો એનો ઉપયોગ આ રીતે કરવાનો છે. આપણે આ રીતે લાઈન કરી નાખવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પછી એની જે સ્ટીક, લાકડાની, લાકડાની સ્ટીક હોય, આ રીતે ડિઝાઇન હોય, બીજી પણ એક સ્ટીક હોય, બે સ્ટીક હોય, જો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આજે સંગીતના સાધનો જે આપણે છે એ અહીંયા દોરતા શીખ્યા. હવે આની અંદર કલરની વાત આવી, બરાબર, તો કલર કઈ રીતના કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વાંસળી છે, વાંસળીનો તો કોઈ પણ રંગ હોઈ શકે ખાસ કરીને, પણ બને ત્યાં સુધી વાંસળી જે હોય એ બ્રાઉન કલરની જેવી હોય, એટલે કે લાકડાનો જે કલર હોય ને એ રીતની હોય, શરણાઈ પણ એ રીતની હોય. પણ આપણે ચિત્રની અંદર, આપણે નાના વિદ્યાર્થી છે, નાના બાળકો છે, તો આપણે રંગીબેરંગી અને સાધનનો આપણે બનાવીએ, રંગો કરીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. ખાસ નગારું, તો નગારાની તમને વાત કરી દઉં તો નગારું એ બ્રાઉન કલરનું રહેતું છે, બરાબર. આ ભાગ છે એ સફેદ રહે, આ ભાગ કાળો હશે, આ દોરી છે એ સફેદ હોય, પણ આપણે આની અંદર તમારા મનગમતા તમે રંગો કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આખું દોરા જાય એટલે બોર્ડર કરવાની, બોર્ડર થઈ ગયા પછી રંગો કરવાના છે. ઓકે, તો સરસ મજાને તમે પણ સંગીતના સાધનો દોરો અને રંગો કરો. થેન્ક યુ.